राज्य में वधता जता कोरोना केसों ने कारण आज राज्य सरकार है तो एक्शन मोड में आएल है। बे दिवस पूर्व राज्य सरकार द्वारा रात्रि कर्फ्यू निर्णय लेवामां जेनी अंदर रात्रि 10 થી સવારના 6 સુધી चार महानगरों अंदर रात्रि कर्फ्यू लगवा तरह राज्य सरकार द्वारा वधु एक निर्णय कर आगामी 19 તારીખ એટલે કે આવતીકાલ થી 10 એપ્રિલ સુધી જે છે રાત્રિ કર્ફ્યુની સાથે સાથે શાળા કોલેજો પણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા આ જે છે વધતા જતા કોરોના કેસોને કારણે નિર્ણય કરવામાં આવ્યો છે કે 19 તારીખથી 10 તારીખ સુધી જે રાજ્યની અંદર જે 8 મહાનગરો આવેલા છે તેમની અંદરની શાળા કોલેજો સંપૂર્ણપણે જે છે તે બંધ કરવામાં આવશે। ફક્ત ને ફક્ત જે ઓનલાઈન એજ્યુકેશન છે તે ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવશે અને સાથે જ જે આવતીકાલથી યુનિવર્સિટીઓની જે પરીક્ષાઓ શરૂ થવામાં આવનારી હતી તે પણ 10 તારીખ સુધી મોકૂફ રાખવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવેલો છે। વધુમાં જો વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા હાલ કોરોનાને નાથવા માટેના અનેક પ્રકારના જે પ્રયાસો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે। ત્યારે ચાર મહાનગરોમાં વધતા કેસોને લઈને નોડલ ઓફિસરોની પણ આજરોજ નિમણૂક કરવામાં આવેલી હતી। ત્યારે વધુ એક શાળા કોલેજો જે છે ઓનલાઈન શરૂ રાખવાનો નિર્ણય કરવામાં આવેલો છે જેની અંદર ઓફલાઈન શિક્ષણ હાલ સરકાર દ્વારા 10 એપ્રિલ સુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવેલો છે અને ફક્ત 10 એપ્રિલ સુધી ઓનલાઈન એજ્યુકેશન છે તે આપવામાં આવશે તેવો રાજ્ય સરકારનો આ નિર્ણય છે। ત્યારે લોકોના પણ એમાં ક્યાંક ને ક્યાંક લોકો અને જે વાલી અને વિદ્યાર્થીઓના પણ આ સરકારના નિર્ણયને સારા પ્રતિસાદો મળી રહ્યા છે। ત્યારે આવનારા સમયમાં હજી વધુ ને વધુ કોરોના કેસો જો વધશે તો રાજકોટ અમદાવાદ સહિતના જે BRTS RMTS સહિતની જે બસ સેવા છે તે પણ બંધ કરવાનો નિર્ણય વિચારણા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે। ગુજરાત સરકાર દ્વારા લેવાયેલા આજના નિર્ણયના સંદર્ભમાં અત્યારે જે 6ઠા ધોરણથી ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની સરકારે છેલ્લા થોડા મહિનાઓથી મંજૂરી આપી છે એને આકસ્મિક રીતે આજે બંધ કર્યું। કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખી સરકારે લીધેલા આ નિર્ણયની અમે પ્રશંસા કરીએ છીએ, પણ ધોરણ 10 અને 12ના સંદર્ભમાં થોડોક યોગ્ય નિર્ણય લીધો હોત તો વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખી થોડુંક યોગ્ય રહેત। કારણ કે નજીકના દિવસોમાં જ્યારે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ માથે આવી રહી છે અને એવા સંજોગોમાં બાળકોને આ 21 દિવસનો વિરામ એ શિક્ષણના સંદર્ભમાં થોડું મુશ્કેલી ભર્યું છે, એ અંગે સરકાર થોડું કંઈક વિચારે તો એ યોગ્ય કહેવાય। માસ પ્રવસનની શક્યતા અંગે સરકારે કોઈ નિર્ણય આપેલ નથી, પણ શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન મેથડથી કે અલગ મેથડથી એક્ઝામ લેવામાં આવે તો વધુ સારું, કે જેના કારણે વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણમાં જે કંઈ ભણ્યા છે એનું યોગ્ય મૂલ્યાંકન કરી શકાય। માસ પ્રમોશન તો લાસ્ટ યર પણ કોવિડ 19ના કારણે આપેલ હતું।